તળાજા તાલુકાના ટાઢાવડ ગામે અગાઉની દાસ રાખી તેમજ કેનાલનું પાણી બાબતે માથાકૂટ કરી બેફામ ગાળો આપી અને ઢીકાપાટુનો માર માર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તળાજા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ ટાઢાવડ ગામે રહેતા વજાભાઈ દેવસંગભાઈ ચૌહાણ ઉંમરવર 67 તળાજા પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે હું ટાઢાવડ ગામે મારી વાડીમાં પાણી વાળતો હતો. તે સમયે અમારા ગામના હરિભાઈ ઉર્ફે હરેશભાઈ શંભુભાઈ મકવાણા તથા તેનો દીકરો રાહુલભાઈ હરિભાઈ મકવાણા બંને બાપ દીકરો મારી પાસે આવેલ અને કહેલ કે અમારું નહેરનું પાણી આવતું નથી, શું કામ બંધ કરો છો? એવું કહેતા અમે કહેલ કે પાણી મેં બંધ કર્યું નથી, તેમ છતાંય બીભત્સ ગાળો આપી જમીન ઉપર પછાડી દઈને ઢીકાપાટુનો માર મારેલ તેમજ પાવડાનો ઘા મારેલ. તે સમયે ઝીણાભાઈ કેશુભાઈ ચૌહાણ આવી જતા મને તેમાંથી બચાવ્યો હતો અને બંને બાપ દીકરાએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મને મારા ભાઈનો દીકરો અભયસંગભાઈ અને મારો દીકરો દિલીપભાઈ મને મોટરસાયકલ ઉપર તળાજા સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે તળાજા પોલીસે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.